છે નગરની પ્રસિદ્ધ અને હીરાની કડિયાથી તળાવ છેલ્લા ત્રણ માસથી સુકાઈ ગયું હોય આ તળાવને બ્યુટીફિકેશન કરી તળાવમાં પાણી ભરવા માટે હાલ પ્રથમ તબક્કામાં તળાવને પાંચ ફૂટ જેટલું ઊંડું કરવા માટે અધિકારીઓ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ઐતિહાસિક દર્ભાવતી નગરીની પ્રાચીન પ્રેમ કહાની જેમાં હીરા કડિયાએ તેની પ્રેમિકા તન્ના દાસીની યાદમાં તળાવનું નિર્માણ કર્યું હતું આ આ તળાવ તળાવ હાલ ખાતા હસ્તક છે છેલ્લા વર્ષ ઉપરાંતના સમયથી સુકાઈ જેને પુનઃ હર્યું ભર્યું કરવા માટે સતત પ્રયાસો ચાલુ હતા આ તળાવને બ્યુટિફિકેશન માટે બે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે પરંતુ પુરાતત્વ ખાતાની મંજૂરી લઈને હાલ સુધી બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું ન હતું આજ રોજ પુરાતત્વ વિભાગની મંજૂરી મળતા ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ મામલતદાર ડીકે પરમાર ડીડીઓ ડીજી દેસાઈ તલાટી ચંદ્રિકાબેન મકવાણા સહિત તાલુકા પંચાયતના સભ્યોમાં ભાવેશભાઈ પટેલ ડભોઈ નગર આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ વિજય શાહ ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તળાવને પાંચ ફૂટ ઊંડું કરવા માટેનું આયોજન કરવા હેતુ મીટિંગ તેમજ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે ડબોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું કે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી માટે પ્રથમ પાંચ ફૂટ તળાવને ઊંડું કરવા તારીખ પંદરમી ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવનાર છે અને ત્યારબાદ આ તળાવનું સુંદર અને આકર્ષક બનાવવા માટેની કામગીરી શરૂ થશે નગરની ઐતિહાસિક ધરોહર લોકોના દિલમાં યાદગાર બની રહે તે માટે આ ધરોહરને સુંદર સુશોભિત કરવા અને નગર ડભોઈના નગરજનો અને આસપાસના ગ્રામજનોને નવું પર્યટક સ્થળ મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવનાર છે ડભોઈ તાલુકામાં આવેલું આ તેન તળાવ જે ઐતિહાસિક તળાવ છે હીરા કડિયાના પ્રયત્નોથી બનેલું આ તળાવ જે વર્ષો જૂનું છે સાડી સાતસો આઠસો વર્ષ જૂનું આ તળાવ આપ જોઈ શકાય આજે પણ એનું અસ્તિત્વ દેખાઈ રહ્યું છે છેલ્લા કેટલાક વખતથી આ તળાવ સૂકું થઈ ગયું છે અને એની સાફ સફાઈને એના પ્રશ્નો ઉપસ્થિત થતા આજે પુરાતત્વ વિભાગે આની પરમિશન આપી દીધી છે એટલે ઊંડું કરવાની કામગીરી પંદરમી તારીખથી અહીંયા શરૂ કરવાની છે એના અનુસંધાનમાં આજે અહીંયા પંચાયત ખાતે મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ડબો એના એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આર એનબીના અધિકારી અહીંયાના આગેવાનો તલાટી સિંહ સહિત ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આને ચાર પાંચ ફૂટ સુધી ઊંડું લઈ જવું અને ત્યારબાદ પ્રવાસન વિભાગે પણ આને માટે બ્યુટિફિકેશન માટેની તૈયારીઓ કરી દીધી છે અને આ તળાવ સાથે વઢવાણાનું તળાવ અને ગઢભવાની મંદિરની પાછળ આવેલું તળાવની પણ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ ત્રણેય તળાવનું બ્યુટિફિકેશન થશે એમાં પાણીનો ભરાવો થશે અને આ ત્રણેય તળાવ સુંદર થવાથી અહીંયા યાત્રિકોની અવર વધશે અને આના દ્વારા ડબોયની જે દરબાવતી તરીકેની ઓળખ હતી એ પુનઃસ્થાપિત કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેન તણાવ ઊંડું કર્યા પછી અહીંયા લગભગ સાડા ત્રણ ચાર કરોડ રૂપિયા બીજા ખર્ચવામાં આવશે એને બ્યુટિફિકેશન માટે અત્યારે પહેલા તબક્કામાં અને ઊંડું કરવાનો કામગીરી હાથ ધરવામાં આવશે સબ્સ્ક્રાઇબ કરવું ફેકફંડ એન્ડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું